नमस्कार विद्यार्थी मित्रों, आजनो आपणो विषय गणित धोरण 5। आजे आपणे चेप्टर 9 विषे माहिती मेळवशुं। आपणुं प्रकरण 9 छे खोखा अने रेखा चित्र। तो खोखा अने रेखा चित्र एटले शुं? खोखुं एटले आपणे कोई पण खोखा जोईए छे ने, मीठाईनुं खोखुं छे, पछी बीजी कोई पण वस्तु भरवा माटेनुं खोखुं छे, तो आ बधा शुं कहेवाय? खोखा। अने रेखा चित्र, तो रेखा चित्रनी मददथी तो आपणे कया कया चित्रनी मददथी कया कया खोखा बनावी शकीए छे ते आपणे आ प्रकरणमां भणवानुं छे। तो पहेला आपेलुं छे कि मीठाईनुं खोखुं। तो रम्या मीठाई खरीदवा गई। दुकानदारे मीठाईओ मूकवा माटे एक कागळना टुकड़ामांथी सुंदर एवुं गुलाबी खोखुं बनाव्युं। ज्यारे रम्या मीठाई खरीदवा जाय छे त्यारे दुकानदार शुं करे छे? एक सरस कागळना टुकड़ामांथी गुलाबी रंगनुं खोखुं बनावे छे। तो आपेल चित्रने जुओ अने तमारी जाते एक खोखुं बनावो। अहीं आपणने एक चित्र आपेलुं छे, तेवी रीते आपणे एक खोखुं बनावानुं छे। तो पाना नंबर 201 पर, तो ચોપડીના પાના નંબર 201 પર તમને એક ગુલાબી કલરનું એક ખોખું એટલે કે એક કાગળ આપેલું છે, તેને તમારે કાપવાનું છે અને પછી તેમાંથી ખોખું બનાવવાનું છે। તો ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું। તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો, આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું। જે વધારાનો ભાગ હતો એને દૂર કરી નાખ્યો, તો ખોખું કેવા પ્રકારનું દેખાય છે? આ પ્રકારનું, આ બધી રેખા છે આ પ્રકારનું ખોખું દેખાય છે। તો રમ્યા શું વિચારે છે કે આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે? તો ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય છે તે મને જોવા દો। તો પહેલા આપણને જે આ 201 નંબર પર કાગળ આપેલું છે તેના મારથી આપણે ખોખું બનાવીએ। તો આ રીતે તમને કાગળ આપેલું છે 201 નંબરના પેજ પર ચોપડીના, હવે એમાંથી હું ખોખું બનાવીશ। તો આ રીતે મેં એને કટિંગ કરેલું છે। હવે આ કટિંગ કરેલો ભાગ છે, હવે અહીં તમને એક રેખા દેખાય છે બ્લેક કલરના ડોટવાળો। આ ડોટ ડોટ છે એનો મતલબ છે ત્યાંથી આપણે ભાગને વાળવાનો છે। અહીંયા દેખાય છે એટલે આ ભાગ હું વાળી નાખીશ, અહીંયાથી આ ભાગ વાળી નાખીશ, બીજો અહીંયા દેખાય છે તો માટે હું આ ભાગ પણ વાળી નાખીશ। તો આ એક બાજુનો ભાગ થઈ ગયો। એવી જ રીતે જ્યાં જ્યાં હું ડોટ લાઈન દેખાય છે એ ભાગ બધા જ હું શું કરીશ, ત્યાંથી વાળી નાખીશ। તો પાછળથી જોઈએ તો આ પ્રકારનું દેખાશે। હવે આગળ આ રીતે ફેરવીને હું આ બધા જ ભાગને આ રીતે વાળી દઈશ। તો વિદ્યાર્થી મિત્રો જો બની ગયું ને ખોખું, તો આ શું છે? આપણે શું કર્યું છે, કાગળનો ટુકડો લીધો છે, તેને આવી રીતે કાપ્યું છે અને તેમાંથી આ વાળતા જઈએ તો આપણને એક આવું ખોખું મળે છે। હવે હું આ ભાગ ખોલી નાખું છું તો આપણને આ પ્રકારનો ભાગ દેખાય છે। રમ્યા શું કરે છે, જે આ વધારાનો બધો જ ભાગ છે એ કાપી નાખે છે અને આટલો જ ભાગ રાખે છે, તો માટે આમાંથી આપણે ખોખું બનાવી શકીએ છીએ। તો આ તો થયું મીઠાઈનું ખોખું, પણ આવા અનેક આકારોમાંથી આપણે કેટલાક અલગ અલગ પ્રકારના ખોખા બનાવી શકીએ છીએ। ચાલો આ પણ એક પ્રકારનું ખોખું છે, પરંતુ આ ખોખું કેવું થશે? ખુલ્લું ખોખું થશે, કારણ કે ઉપર અને નીચેની બાજુ નથી આપેલી, તો આ થશે ખુલ્લું ખોખું। હવે ખોખું બને છે તો એક પ્રકારનો એક આ શું કહેવાશે, સમઘન। સમઘન એટલે બધી જ બાજુ કેવી છે, સરખી। તો પહેલા આપણે ખોખા વિશે માહિતી મેળવીએ। તો આપણને જે આ ખોખું આપેલું છે એનું બાજુ ગણીએ, અહીં એક, આ બે, ત્રણ અને ચાર, આ એક બે ત્રણ ચાર બાજુ આ થઈ, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ, કેટલા થઈ? છ બાજુ। તો તમને કોઈ કહે કે સમઘન છે એને કેટલી બાજુ હોય છે? તો સમઘનને છ બાજુ આપેલી હોય છે। અને આ સમઘન શા માટે કહેવાય છે કે આ કેવા છે, બધા જ કેવા છે, ચોરસ છે અને બધાની જ બાજુ સરખી છે। તો આ બધા બાજુ સરખી છે તો એને શું કહેવાશે, સમઘન। જ્યારે લંબચોરસમાંથી બને છે તેમાં બે બાજુ સરખી હોય અને બે બાજુ અલગ હોય તો તેને કેવું કહેવાશે, લંબઘન। આપણે આ રીતે આમ જોઈએ છે તો આપણને પાછળનો ભાગ દેખાતો નથી, હું આ રીતે ચોરસ મૂકું છું તો તમને આ બાજુની બાજુ દેખાશે, આ બાજુની દેખાશે અને આગળની બાજુ દેખાશે, પાછળની બાજુ તમે જોઈ શકો નહીં। તો આ કહેવાશે ત્રિપરિમાણીય આકૃતિ અને આ થશે સમઘન। આને સિમ્પલ ચોરસ કહી શકાય નહીં, સિમ્પલ ચોરસ કોને કહેવાય, કારણ કે ઉપરનો જે ભાગ દર્શાવે છે એને કહેવાય ચોરસ, પણ અહીં બાજુનો ભાગ દેખાય છે, આગળનો ભાગ દેખાય છે,
આ બાજુનો ભાગ દેખાય છે, આપણે પાછળનો ભાગ જોઈ શકાતો નથી, તો આ થયું એક પ્રકારનું સમઘન. હવે અહીંયા જોઈએ આપેલું છે આકારોને વાળીને સમઘન બનાવો. મેં જમને આગળ તે તમને બોક્સ બતાવ્યું છે એને શું કહેવાય છે સમઘન. અહીંયા આકૃતિ આપેલી છે એ પ્રકારનું આ કહેવાશે સમઘન, કે બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ કેવી છે ચોરસ છે. તો સમઘનની કેટલી બાજુ હોય છે આપણે ગણ્યું ને, તો સમઘનની કેટલી બાજુ હોય છે, સમઘનની બાજુ હોય છે છ. સમઘનની કેટલી બાજુ હોય, છ બાજુ હોય છે. ચાલો નીચે આકૃતિ બે અલગ અલગ આકૃતિ આપેલી છે તો તેના પરથી સમઘન બને છે કે નહીં જોઈએ. તો પહેલા તો શું જોવાનું છે, બાજુ છ છે તો આ છ ખાના છે કે નહીં, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, આ રીતે કટિંગ કરવાનું છે ભાગને. આ ભાગને કટિંગ થઈ જાય એટલે શું કરવાનું છે, આ ભાગને તમે વળતા જશો એટલે તમારો શું બની જશે સમઘન. એવી જ રીતે બીજી આકૃતિ આપેલી છે એમાં પણ ખાના ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, તો આ છ ખાના છે. આને પણ શું કરવાનું છે, આ રીતે દોરીને તમે કોઈ પણ ઘરે સિમ્પલ કાગળ લઈ શકો છો, કોઈ પણ કાગળ એટલે કે નોટબુકનો કાગળનો ટુકડો લઈ એને આ રીતે કટિંગ કરવાનું છે. અને આ રીતે કટિંગ થઈ ગયા પછી શું કરવાનું છે, આ જ્યાં જ્યાં તૂટક રેખા છે તે તૂટક રેખા દોરીને ત્યાંથી ભાગ વાળવાનો છે, એ ભાગ વળી જશે એટલે તમારું આ રીતનું સમઘન બની જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું કટિંગ મેં અહીંયા જો કરેલું છે. હવે આમાંથી આપણે એક સમઘન બનાવીએ, સમઘન એટલે કે એક બોક્સ બનાવી. તો આ બધા જ ભાગને હું પહેલા આ રીતે વાળી નાખીશ, થઈ ગયા, આને આવી રીતે વાળી દીધું અને આ એટલે શું થશે, એક ઘડ પડી જશે. પછી આને હું ખોલી નાખીશ. હવે આ બધા જ ભાગને આ રીતે ભેગા કરવાના, તો તમારું આ બોક્સ બની જશે. તો આ રીતે તમે સમઘન બનાવી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે કટિંગ કરીને પણ તમે આ સમઘન બનાવી શકો છો. તો સમઘનની બાજુ કેટલી છે, છ. આ એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો છ બાજુવાળું સમઘન. અને તમે ગમથી ચોટાડીને સરસ રીતે કોઈ પાકા પુઠ્ઠામાંથી કે કોઈ પણ કાગળમાંથી બનાવી શકો છો. હવે અહીં કેટલાક આકારો આપેલા છે. રમ્યા શું કહે છે, હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. અહીં તમને બે આકાર આપેલા છે કે આ બંને આકારોમાંથી શું બનાવી શકે છે, આવું ખુલ્લું ખોખું એટલે કે એક બાજુનો ભાગ ખુલ્લો રહે એ રીતે ખુલ્લું ખોખું આ બંને આકારોમાંથી બનાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, ઘરે આવા આકારો બનાવીને તેમાંથી આવું ખોખું બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે પરંતુ અહીં બીજા બે આકાર આપેલા છે, પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું અહીં બનાવી શકું. હવે અહીં બે આકાર આપેલા છે તો રમ્યા શું કહે છે કે આ બંને આકારોમાંથી હું ખુલ્લું ખોખું બનાવી શકીશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો બધા જ આકારોમાંથી ખુલ્લું ખોખું બને કે બંધ ખોખું બને એ જરૂરી નથી. અમુક આકારો એવા છે કે જેમાંથી ખુલ્લું ખોખું બને છે, તો અમુક આકારો એવા છે કે જેમાંથી બંધ ખોખું બને છે. તો આમાંથી આ બંને આકાર એવા છે કે તેમાંથી કેવું ખોખું બને છે, ખુલ્લું ખોખું બને છે. જ્યારે આપણે આ આપણો આકાર છે એના જેવો જ આકાર છે આના જેવો જ, તો આમાંથી આપણે કેવું ખોખું બને છે, બંધ ખોખું બને છે. તો આ ભાગ હું કાઢી નાખું છું, તો આ ભાગ હું કાઢી નાખું છું તો બની ગયું આના જેવું જ આકાર. તો આ આકારોમાંથી મારે કેવું ખોખું બનશે, ખુલ્લું ખોખું, એટલે કે ઉપરનો ભાગ ખુલ્લો હશે તેવું ખોખું બનશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, આવા વિવિધ આકારોનું કટિંગ કરવાનું છે અને પછી આવા કેટલાક સમઘન બનાવવાના છે. હવે આગળનું આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.